બનાસકાંઠાના પાલનપુરમાં ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાનની મજાક ઉડાવવામાં આવી. આ અભિયાનમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ સ્વચ્છ માર્ગો પર ઝાડુ માર્યું. આ જોઈ લાગી રહ્યું હતું કે સફાઈ અભિયાનના નામે જાણે કે નાટક ચાલી રહ્યું હોય. આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે સ્વચ્છ છે તે જ માર્ગને સાફ કરવામાં આવી રહ્યો છે. જો ખરેખર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જ હતું તો પછી એવા કેટલાય માર્ગો છે કે જે ગંદકીથી ખદબદતા હોય છે, ત્યાં શા કારણે ઝાડુ મારીને એ બતાવવામાં ન આવ્યું? પરંતુ અહીં જે માર્ગ ચોખ્ખો હતો ત્યાં જ હરિભાઈ દ્વારા સફાઈ કરવામાં આવી. આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના નિમિત્તે મંત્રી હરિભાઈ ચૌધરી જે છે તે રસ્તા પર ઝાડુ લઈને નીકળી પડ્યા હતા તેમના કાર્યકર્તાઓ સાથે. જોકે તેઓએ જે સ્થળ પર ઝાડુ લગાવ્યું તે પણ જાણે કે એકમાત્ર દેખાડો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું હતું. સફાઈના નામે જે જગ્યા ચોખ્ખી હતી તેને જ ચોખ્ખી કરવામાં આવી. આપ જોઈ રહ્યા છો કે જે જગ્યા પર સફાઈ કરવામાં આવી રહી છે તે પહેલેથી જ સ્વચ્છ છે અને ત્યાં જ ઝાડુ મારીને સફાઈ કરવામાં આવી રહી છે. તો મંત્રીઓ દ્વારા આ પ્રકારનો જાણે કે દેખાડો કરવામાં આવતો હોય તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા બનાસકાંઠાના રસ્તાઓ પર, કે જ્યાં મંત્રી હરિભાઈ ચૌધરી સ્વચ્છ માર્ગો પર સફાઈ અભિયાનના નામે સ્વચ્છતાના નામે ઝાડુ મારતા દેખાયા. ગાંધીજીનું સૂત્ર હતું સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા. ત્યારે 2 ઓક્ટોબરના દિવસે તેમની જયંતિના નિમિત્તે આજે મંત્રી હરિભાઈ ચૌધરીએ પણ જાણે કે બીડું ઝડપ્યું અને લોકોમાં એ સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, જ્યાં તેઓ રસ્તા પર ઝાડુ લગાવીને લોકોને પણ સ્વચ્છતા જાળવવા અપીલ કરે. પરંતુ આ તે એવી સ્વચ્છતા જ્યાં સ્વચ્છતા હતી ત્યાં જ ઝાડુ લગાવવામાં આવ્યું. તો સ્વચ્છતા કાર્યક્રમ હેઠળ કચરો વીણવાનું નાટક. ગાંધીનગરમાં બસ ડેપોમાં કચરો તૈયાર રખાયો. મંત્રીઓ સહિતના નેતાઓનું કચરો વીણવાનું જાણે કે નાટક સામે આવ્યું. મનસુખ માંડવિયા, કલેક્ટર SK લાંગાએ અહીં ઝાડુ માર્યું. નેતાઓએ માત્ર પ્રતિકાત્મક રીતે ઝાડુ માર્યું. ગાંધી જયંતિ નિમિત્તે અહીં સ્વચ્છતા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં જાણી જોઈને કચરો જાણે કે ઠાલવવામાં આવ્યો હોય અને માત્ર પ્રતિકાત્મક ચોખ્ખાઈ કરવા માંગતા હોય તેમાં મંત્રીઓ દ્વારા ઝાડુ લગાવવામાં આવ્યું. મહાત્મા ગાંધીજીનો 150મી જન્મજયંતિ છે ત્યારે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા મિશનનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં પથિકા આશ્રમ પાસે સ્વચ્છતાનો કાર્યક્રમનું આયોજન કરાયું છે. આમ જોવા જઈએ તો ગાંધીનગરમાં પથિકા આશ્રમ ST ડેપોમાં નિયમિત રીતે સાફ સફાઈ થતું હોય છે, પરંતુ કેન્દ્રીય પ્રધાન આવવાના હોવાથી એમના માટે ખાસ એક કચરાના ઢગલા તૈયાર કરી દેવામાં આવે છે, જેથી એમને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે. એટલે એક વાત ચોક્કસ છે કે નેતાઓ માત્ર દેખાડો કરવા માટે જ આ પ્રકારના અભિયાન કરતા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થાય છે. કેમેરા હરેશ ગઢવી સાથે હિતેન્દ્ર બારોટ, News 18 ગુજરાતી, ગાંધીનગર. અમદાવાદના ખાલી રોડ પર મેયર ધારાસભ્યોએ કચરો વાળી સાફ સફાઈ કરી. જોકે પહેલા સફાઈ કર્મચારીઓ પાસે સફાઈ કરાવી લેવામાં આવી હતી. આમ સ્વચ્છ અભિયાનના નામે કચરો વાળવાનું તરકટ નજરે ચડ્યું. તો આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે આજે ઠેર ઠેર નેતાઓ દ્વારા કચરો વાળી સાફ સફાઈનું જાણે કે નાટક કરવામાં આવ્યું તેવા 3 દ્રશ્યો અલગ અલગ સામે આવ્યા, જ્યાં ભાજપના મોટા નેતાઓ જે છે તે કચરો વાળતા દેખાયા. સ્વચ્છ રસ્તા પર સૌથી પહેલા બનાસકાંઠાના દ્રશ્યો અમે બતાવીએ, જ્યાં મંત્રી હરિભાઈ ચૌધરી દ્વારા સાફ સફાઈ કરવામાં આવી. પરંતુ સાફ સફાઈ પણ કરવામાં આવી એવી જગ્યાએ કે જ્યાં પહેલેથી જ ચોખ્ખાઈ હતી, સ્વચ્છતા હતી, જ્યાં પહેલેથી જ કચરો વાળી સફાઈ કરી નાખવામાં આવી હતી સફાઈ કર્મચારી દ્વારા. અહીં મંત્રી હરિભાઈ ચૌધરી રસ્તા પર આવ્યા અને તેઓએ ઝાડુ લઈ જાણે કે સફાઈ કરતા હોય તેવું નાટક જરૂરથી કર્યું. પરંતુ આપ જોઈ રહ્યા છો કે રસ્તો પહેલાથી જ સ્વચ્છ છે ત્યાં જ સફાઈ કરવામાં આવી રહી છે. તો માત્ર આ બનાસકાંઠાના દ્રશ્યો નથી, આવા જ દ્રશ્યો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પણ જોવા મળ્યા, જ્યાં ગાંધીનગર અને અમદાવાદમાં પણ આ જ પ્રકારે સફાઈના નામે જાણે કે તરકટ કરવામાં આવ્યું. અહીં પણ મેયર અને અન્ય ધારાસભ્યો દ્વારા સફાઈના નામે જાણે કે નાટક કરવામાં આવ્યું. બીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ગાંધીનગરમાં બસ ડેપો પર મનસુખ માંડવિયા દ્વારા સફાઈ કરવામાં આવી હતી. અહીં પહેલેથી જ કચરો ઠાલવી દેવામાં આવ્યો હતો, જેના કારણે સફાઈ કરતા આ મંત્રી દેખાઈ શકે. મનસુખ માંડવિયાએ ત્યારબાદ અહીં કચરો વાળીને સફાઈ જરૂરથી કરી, જોકે તે માત્ર પ્રતિકાત્મક હતી એમ કહી શકાય કે જ્યાં સુધી તેઓ કેમેરા સામે રહ્યા ત્યાં સુધી તેઓએ ચોક્કસથી સફાઈ કરી, પરંતુ ત્યારબાદ ગાયબ. વાત કરીએ અમદાવાદની, તો જ્યાં
મેયર બીજલ પટેલ પણ જે છે તે પણ સાફ સફાઈ કરતા દેખાયા. અન્ય મહિલા ધારાસભ્યો સાથે તેઓ અહીં આવ્યા હતા અને અહીં તેઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.